विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? मजा में जो ने ऑनलाइन भणवानी मजा तो अलग छे, खरू ने? आवा सरस सरस विडियो जोईने अभ्यास करवानी मजा कोने ना आवे? साची बात ने? तो विद्यार्थी मित्रों, धोरण त्रण अने आजना आसपासना लेक्चर में आप सौनु हूँ स्वागत करू छु। फरीथी स्वागत करू छु। तो विद्यार्थी मित्रों, आपणे घणा लेक्चरथी बीमारीओ विशे माहिती प्राप्त करी रह्या छीए, खरू ने? तो आजे पण आसपासना लेक्चरमां आपणे एक वधु बीमारी विशे माहिती प्राप्त करवानी छे। तो चलो विद्यार्थी मित्रों, रेडी थई जाओ, बुक अने पेन्सिल लईने रेडी थई जाओ। तो पहेला तो आपणे जे बीमारीओ जोवानी छे તે પહેલાં કાલનું થોડું રિવિઝન કરી લઈએ કે કાલના લેક્ચરમાં આપણે કઈ બીમારી જોઈ હતી। તો વિદ્યાર્થી મિત્રો, કાલના લેક્ચરમાં આપણે ચિકનગુનિયા વિશે માહિતી પ્રાપ્ત કરી હતી, ખરું ને? તો તમે તમારા વાલી સાથે આ બીમારી વિશે ચર્ચા કરી હશે। જ્યારે મેં તમને આ બીમારીના ચિત્રો દેખાડ્યા હતા ત્યારે મેં કહેલું હતું કે તમારા ઘરમાં કોઈને આ બીમારી થઈ હોય અથવા તો આજુબાજુ કોઈને થઈ હોય અથવા તો તમારા કોઈ ઓળખતા હોય તેને થઈ હોય તો તમે આ બીમારી વિશે ચર્ચા કરી શકો છો કે તમે શું જોયું, તે વ્યક્તિને શું શું થતું હતું, તે કેવી કેવી આ બીમારીમાં ફરિયાદો કરતા હતા, આ બધી ચર્ચાઓ તમે કરી હશે। અહીંયા તમે ચિકનગુનિયાનું ચિત્ર જે છે એ જોઈ શકો છો। આ વ્યક્તિને ચિકનગુનિયા થયેલું છે તો તમે જોઈ શકો છો કે તેની ચામડી છે એટલે કે સ્કિન છે તેમાં જુઓ લાલ લાલ ઉજરડા પડી ગયા છે, જે તમે જામઠા જોઈ શકો છો। પછી જે વ્યક્તિને ચિકનગુનિયા થયું હોય તેને મીઠી ખજવાળ આવે છે, અને સ્કિન જે છે એકદમ લાલ લાલ થઈ જાય છે, ઉપસી આવે છે સ્કિન। પછી શરીર જે છે એ આખું દુખે છે, શરીરમાં દુખાવો થાય છે, સામાન્ય રીતે તાવને કારણે દર્દીઓને શરીરમાં દુખાવો થાય છે। જો જે વ્યક્તિને ચિકનગુનિયા થયું હોય ને તો એ વ્યક્તિને આખું શરીર દુખે છે, જે સાંધા હોય ને શરીરના એ સાંધા જકડાઈ જાય છે, હાથ પગ વળી શકતા નથી, એ વ્યક્તિ ચાલી પણ નથી શકતો, અને શરીરમાં તાવ ભરાઈ જાય છે, દુખાવો થાય છે। ચિકનગુનિયાથી પીડિત વ્યક્તિના સંપૂર્ણ શરીરમાં ખૂબ દુખાવો થાય છે, અને આ જે વ્યક્તિ હોય ને તેને શરીરમાં એટલી મીઠી ખજવાળ આવે છે ને કે એ ખજવાળિયાથી પોતાના હાથ જે છે ને રોકી નથી શકતો, એટલી મીઠી ખજવાળ આવે। ને આ જે બીમારી છે ને એ મચ્છર દ્વારા ફેલાય છે, સેના દ્વારા ફેલાય છે? મચ્છર દ્વારા, જે તમે ચિત્રમાં જોઈ શકો છો। તકલીફ સાંધાના દુખાવાને કારણે થાય છે, જે સાંધા જકડાઈ જાય છે ને, તો ચિકનગુનિયા જે વ્યક્તિને થયું હોય ને તો સાંધા જકડાઈ જાય એટલે કે આ જે હાથ હોય, કોણીનો ભાગ હોય, પગનું ઘૂંટણ હોય એ સીધા જ રહે, આપણે વાળી ન શકીએ, અને વાળવાની કોશિશ કરીએ ને તો ખૂબ દર્દ થાય। પછી ચામડી પર ઉજરડા
पड़ी जाए छे, चिकनगुनियाना दर्दीओना शरीर पर उजड़ा थई जाय छे, जे तमे हमणा ચિત્રમાં જોયું। દર્દીના શરીર પર ખજવાળ આવવા લાગે છે, મીઠી ખજવાળ આવે, અને એ ખજવાળવાથી શું થઈ જાય કે આ જે ચામડી હોય છે તેમાં ઉજરડા પડી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે આ બધું લખાણ જે છે ને એ આપણે બુકમાં લખી ચૂક્યા છીએ, એટલે આજે આપણે આ લખાણ જે છે એ લખવાની જરૂર છે નહીં, આપણે થોડું ફટાફટ રિવિઝન કરવાની વાત હતી, બરાબર। તો આપણે ચિકનગુનિયા વિશે માહિતી પ્રાપ્ત કરી, હવે આપણે જે બીમારી જોવાની છે આજે તે છે ટીબી। આ ટીબી બીમારી જે છે એના વિશે આજે માહિતી પ્રાપ્ત કરવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, રેડી થઈ જાઓ બુક અને પેન્સિલ લઈને, અને જે આપણે ચિત્ર દ્વારા માહિતી પ્રાપ્ત કરીએ તે સારા અક્ષરે જે છે એ આપણે બુકમાં લખતા પણ જશું, બરાબર। તો ચલો ફટાફટ રેડી થઈ જાઓ લખવા માટે। હવે તો ભાઈ તમે બીજા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં પ્રવેશી ચૂક્યા છો, ખરું ને, એટલે અક્ષર એકદમ ફાઇન હોવા જોઈએ, થોડી ઉતાવળ પણ રાખવાની લખવામાં, બરાબર ને। તો બુકની અંદર આજની તારીખ લખો, વિષય લખો અને બીમારીનું નામ લખો ટીબી। તો હવે આપણે જોઈએ કે આ ટીબી એટલે શું અને એ કઈ બીમારી છે ને તેમાં શું શું થાય છે, બરાબર। તો ચલો આજના લેક્ચરમાં આપણે ટીબી બીમારી વિશે જાણકારી પ્રાપ્ત કરીએ। જુઓ આ જે વ્યક્તિ છે, આ મહિલા છે, તેને ટીબી બીમારી છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો। આ બીમારીની અંદર કફ થઈ જાય છે, છાતીના ભાગમાં કફ થઈ જાય છે, અને એ કફ જે છે એ આપણે જે ફેફસાની ઉપર આપણે હાડકાની રચના હોય છે જેને આપણે પિંજરું કહેવાય છે, આ પિંજરાના જે હાડકા હોય છે તેમાં કફ જામી જાય છે, અને તે બહાર જ્યારે કફ નીકળતો નથી અને એ હાડકામાં ચોટી જાય છે, એ કફ એકદમ ચીકણો પદાર્થ હોય છે, અને એ ધીમે ધીમે આ જે પાંજરાનું હાડકું હોય છે તે કોતરાઈ જાય છે, એટલે કે ખવાઈ જાય છે। તેથી આ બીમારી જે છે એ લાગુ પડે છે, આ બીમારીની અંદર ઉધરસ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કફ આવે છે, ક્યારેક ક્યારેક તો ઉધરસની સાથે જે કફ મોઢામાંથી નીકળે છે તેમાં લોહી પણ પડે છે। તો પહેલાં તો આ બીમારી જે છે એ ખૂબ જ ભયંકર માનવામાં આવતી હતી, કારણ કે અમુક જ વ્યક્તિ જે છે એ આ બીમારીમાંથી મુક્ત થતા હતા, મોટાભાગના વ્યક્તિઓ જે છે તેને આ બીમારી લાગુ પડતી તો મૃત્યુ પામતા હતા, પણ હવે આ બીમારીની રસી શોધાઈ ગઈ છે, દવાઓ આની શોધાઈ ગઈ છે, તો ટીબીને જડમૂળમાંથી તેનો ઈલાજ જે છે એ કરવામાં આવે છે, અને વ્યક્તિ સારી પણ થઈ જાય છે। તો તમે જોઈ શકો છો આ મહિલાને ટીબી થયેલું છે અને તે કઈ રીતે ઉધરસ ખાય છે જે તમે જોઈ શકો છો। હવે આપણે આ ટીબી વિશે થોડું જોઈએ, વાંચન કરીએ, સાંભળીએ અને સારા અક્ષરે આ માહિતી આપણી બુકમાં લખવામાં લખી પણ નાખીએ।
બરાબર. ચલો, ટીબીને ક્ષયરોગ પણ કહેવાય છે. શું કહેવાય છે? ક્ષયરોગ. હમણાં લખતા નહીં, પહેલાં સાંભળી લ્યો શાંતિથી. ટીબીને જે છે ક્ષયરોગ પણ કહેવાય છે, જેને કાસણી તરીકે પણ ઓળખાય છે. અંગ્રેજીમાં ટ્યુબર ક્યુલોસિસ. શું લખેલું છે? ટ્યુબર ક્યુલોસિસ. તો અંગ્રેજીમાં આ ટીબીને ટ્યુબર ક્યુલોસિસ પણ કહેવાય છે. અને ટીબી જે છે એ ટૂંકું લખાણ છે. એ દંડાકારના માઇકોબેક્ટેરિયા, સામાન્ય રીતે માઇકોબેક્ટેરિયમ ટ્યુબર ક્યુલોસિસ દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ છે, જેને પ્રાચીન કાળમાં યક્ષ્મા તરીકે જાણીતું હતું. એટલે કે જૂના જમાનામાં તેને યક્ષ્મા તરીકે પણ આ રોગને ઓળખી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ ટીબી વિશે લખી નાખો. ટીબીને ક્ષયરોગ પણ કહેવાય, જેને ઘાસણી તરીકે પણ ઓળખાય. અંગ્રેજીમાં ટ્યુબરક્યુલોસિસ, જેને ટૂંકું લખાણ, એ દંડાકારના માઇકોબેક્ટેરિયા, સામાન્ય રીતે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલિસ દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ છે. તેને પ્રાચીન કાળમાં યક્ષ્મા તરીકે જાણીતું હતું. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? મને આશા છે કે તમારે આ બધું લખાણ જે છે એ લખાઈ ગયું હશે, ખરું ને? ફરી વાર હું વાંચી જાઉં છું આખો ફકરો, કે ક્ષયરોગ, જેને ઘાસણી તરીકે પણ ઓળખાય, અંગ્રેજીમાં ટ્યુબરક્યુલોસિસ, જેને આપણે ટીબી કહીએ છીએ, એ દંડાકારના માઇકોબેક્ટેરિયા, સામાન્ય રીતે માઇકોબેક્ટેરિયમ ટ્યુબર ક્યુલોસિસ દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ છે. તેને પ્રાચીન કાળમાં યક્ષ્મા તરીકે જાણીતું હતું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ માહિતી મેળવીએ. સામાન્ય રીતે ફેફસા પર હુમલો કરતા હોય છે આ બેક્ટેરિયા. આ જે બેક્ટેરિયા છે એ સીધા જે આપણે છાતીના ભાગમાં ફેફસા આવેલા હોય ને ત્યાં હુમલો કરતા હોય છે, પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુકસાન પહોંચાડતા હોય છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે. જો આ જે ટીબી છે ને એ હવા દ્વારા ફેલાતો રોગ છે,
જ્યારે રોગી વ્યક્તિને ખાંસી થાય છે, છીંક ખાય છે કે થૂંકે છે, ત્યારે આ રોગના બેક્ટેરિયા ફેલાતા હોય છે. માનવીમાં મોટાભાગના ચેપ બીમારીના ચિહ્નોના હોય તેવા એસિમ્પટમેટિક અને સુપ્ત હોય છે. સુપ્ત ચેપના 10માંથી 1 કિસ્સો સક્રિય બીમારીમાં પરિણમે છે અને તેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો 50% દર્દીઓની તેમાં મોત થાય છે. મેં તમને કહેલું હતું કે આ જે રોગ છે તે ફેફસાના ભાગમાં થાય છે, જેમ કે ફેફસાને નુકસાન પહોંચાડે છે, પછી ફેફસાને કવર કરતું જે આપણું પિંજરું હોય છે તેમાં નુકસાન થાય છે. ને આ જે રોગ છે ને તે હવા દ્વારા ફેલાય છે. રોગી જ્યારે ખાંસી ખાતો હોય કે છીંક ખાતો હોય અથવા તો જ્યાં ત્યાં થૂંકે તો આ બેક્ટેરિયા જે છે તેમાંથી મુક્ત થઈ અને બીજા વ્યક્તિને આ ચેપ લાગે છે. તેથી આ જે ટીબીના રોગી હોય ને તેની સારવાર અલગ જગ્યાએ જ થાય છે, જેમ કે ભાવનગરમાં જીથ્રી હોસ્પિટલ, તમે નામ તો સાંભળેલું હશે. તો આ જે જીથ્રી હોસ્પિટલ છે ને ત્યાં ટીબીના દર્દીઓની સારવાર થતી હતી. ત્યાં અલગ અલગ વોર્ડ હતા, શરૂઆતમાં જ્યાં રાખવામાં આવે, પછી સ્ટેપ ટુમાં જે દર્દીઓ હોય તેને ફેરવવામાં આવે. તો બહુ મોટી જગ્યામાં આ જે હોસ્પિટલ છે તે બનાવવામાં આવી છે અને ત્યાં ટીબીના દર્દીઓનો સરસ રીતે ઈલાજ થતું હતું. અત્યારે પણ આ હોસ્પિટલ જીથ્રીમાં આવેલી જ છે. કદાચ જો ચાન્સ મળે તમને તો તમે તમારા વાલી સાથે ત્યાં જઈ અને આ હોસ્પિટલ એક વખત જોવા જેવી છે, બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો છે એ આપણે સારા અક્ષરે બુકની અંદર લખી નાખશું. તો સામાન્ય રીતે આ જે રોગ છે, જે બેક્ટેરિયા છે, એ ફેફસા પર હુમલો કરતા હોય છે. પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુકસાન પહોંચાડતા હોય છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે. જ્યારે રોગી વ્યક્તિને ખાંસી થાય છે કે ખાંસી ખાય છે, છીંક ખાય છે કે થૂંકે છે, ત્યારે આ રોગના બેક્ટેરિયા ફેલાતા હોય છે. માનવીમાં મોટાભાગના ચેપ બીમારીના ચિહ્નોના હોય તેવા એસિમ્પટમેટિક અને સુપ્ત હોય છે. સુપ્ત ચેપના 10માંથી 1 કિસ્સો સક્રિય બીમારીમાં પરિણમે છે અને તેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો 50% દર્દીઓની તેમાં મોત થાય છે. તો આ બીમારી વિશે તમારા વાલી સાથે, હજુ તો તમે કદાચ આ બીમારી થઈ હોય એવા વ્યક્તિને ન પણ જોયો હોય, અથવા થયો હોય તો તમને ત્યાં લઈ જવામાં પણ ન આવે, કારણ કે આ એક ચેપી રોગ છે. તો આ બીમારી વિશે તમે તમારા વાલી સાથે ચર્ચા કરી શકો છો. આવા મેં દર્દીઓને જોયેલા છે અને એ દર્દીઓને મેં એટલા પીડાતા જોયા છે ને આ બીમારીમાં, કે આપણને રહેમ આવી જાય કે આ દર્દીઓ કેટલા હેરાન થાય છે. તો ટીબી જેને થયું હોય ને એવા દર્દીઓને પણ મેં જોયેલા છે અને એ લોકોની પીડાઓ પણ મેં જોઈ છે. એ લોકો ઉધરસ એટલી ખાય છે ને તો મોઢું બંધ નથી રાખી શકતા, એટલી ઉધરસ આવે છે, મોઢામાંથી એટલો
કફ આવે છે, છાતીમાં કફ જે ભરાઈ ગયેલો છે એ કફ નીકળતો નથી, એટલો ચોટી ગયેલો હોય છે. એ કફ કાઢવા જાય છે તો કફની સાથે લોહી પણ આવી જાય છે. આવા દર્દીઓને મેં જોયેલા છે અને એની તકલીફ જે છે એ પણ મેં જોયેલી છે. આપણે દુઆ કરીએ કે આ જે બીમારીઓ છે એ ખુદા તાલા અલ્લાહ પાક જે છે એ કોઈને ન આપે. આપણે ઘણી બધી બીમારીઓ વિશે માહિતી પ્રાપ્ત કરી, જે તમને યાદ છે આપણે પહેલાં લેક્ચરથી કઈ કઈ બીમારીઓ જોઈ. આપણે શરદી જોઈ, પછી આપણે કમળો જોયો, પછી આપણે ચિકનગુનિયાની બીમારી જોઈ અને તેના વિશે જાણકારી પ્રાપ્ત કરી. ડેન્ગ્યુ વિશે આપણે જોયું અને તેની માહિતી પ્રાપ્ત કરી. ઘણી બધી બીમારીઓ આપણે જોઈ અને તેના વિશે જે છે એ માહિતી આપણે પ્રાપ્ત કરી. ને અત્યારે આપણે ટીબી વિશે જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક પણ બીમારી જે છે એ સારી નહીં. તો આપણે તો એવું શું કરવું જોઈએ કે આ બધી બીમારીઓ જે છે એ આપણને લાગુ ન પડે? તો પહેલાં તો આપણે જે છે એ આપણું આજુબાજુનું જે વાતાવરણ છે તેને ચોખ્ખું રાખવું જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ એ છે કે આપણે ખોરાકમાં ધ્યાન, જે આપણે ખોરાક લઈએ છીએ ને તેમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. વધારે પડતું તળેલું નહીં, મસાલેદાર નહીં, ખુલ્લો ખોરાક નહીં, વાસી ખોરાક નહીં. આવો ખોરાક જે છે એ લેવો જોઈએ નહીં. ત્રીજો પોઈન્ટ એ કે જે બીમાર વ્યક્તિ હોય તેની જો આપણે ખબર કાઢવા જઈએ તો આજુબાજુની જગ્યાને અડવાનું ટાળવાનું, માસ્ક પહેરવાનું, જાજો સમય તેની પાસે રહેવાનો નહીં, બરાબર. અને આપણા શરીરને ચોખ્ખું રાખવાનું, રોજ નિયમિત નાહવાનું, વાળ ઓળવવાના, માથામાં તેલ નાખવાનું, કોઈ વસ્તુને અડો તમે તો હેન્ડવોશથી હાથ ધોઈ લેવાના, જમતા પહેલાં હાથ ધોવાના બરાબર, જમ્યા પછી બરાબર હાથ ધોવાનો, ટોયલેટ લેટ્રિન જઈને આવો તો હાથ ધોઈ લેવાના. તો આવી બધી ચોખ્ખાઈ તમે રાખશો ને તો આ જે બીમારીઓ છે ને એ તમારી પાસે આવશે જ નહીં, કોઈ દિવસ તમે બીમાર પડશો જ નહીં, એ ગેરંટી છે મારી. ચલો હવે આપણે આ ટીબી વિશે આગળ થોડી માહિતી પ્રાપ્ત કરીએ. આ રોગના ચિહ્નોમાં લાંબા સમય સુધી ખાંસી આવે છે, ગળફામાં લોહી પડે છે, તાવ આવે, રાત્રે પસીનો વળે, પછી આપણું વજન જે છે ઘટી જાય છે, જેવા ચિહ્નો જે છે ને એનો સમાવેશ થાય છે. આવું બધું થાય છે ટીબીનો રોગ થાય ને તો. અન્ય અવયવોનો ચેપ ચિહ્નોમાં વધારો કરે છે. રેડિયોલોજી એટલે કે સામાન્ય રીતે છાતીનો એક્સરે, ટ્યુબરક્યુલિન ચામડી પરીક્ષણ, લોહીનું પરીક્ષણ, તેમજ માઇક્રોસ્કોપિક તપાસ અને શરીરના સ્ત્રાવોનું માઇક્રોબાયોલોજિકલ કલ્ચરને આધારે આ રોગનું નિદાન થાય છે. તો ટીબીના દર્દી માટે જીથ્રી હોસ્પિટલ છે, પછી મોટી હોસ્પિટલ જેને લાલ દવાખાનું પણ કહેવાય, કૃષ્ણ કુમારસિંહજી સર્ટી હોસ્પિટલ પણ કહેવાય છે, ત્યાં પણ તેનો સરસ રીતે ઈલાજ થાય છે.
આ ટીબીનો વોર્ડ જ અલગ છે આખો, તેમાં છાતીનો એક્સરે પાડવામાં આવે છે, પછી દર્દીના કફનો જે ગળફો હોય તેની તપાસ કરવામાં આવે છે અને આ દર્દીનો યોગ્ય ઈલાજ થાય છે. અને આ દર્દી જો તમારી આજુબાજુને તમને જોવા મળે તો તમારે થોડી સાવચેતી જે છે એ રાખવી પડે, બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે ફકરો છે સારા અક્ષરે તમારી બુકમાં લખી નાખો જોઈએ. આ રોગના ચિહ્નોમાં લાંબા સમય સુધી ખાંસી, આ રોગના ચિહ્નોમાં લાંબા સમય સુધી ખાંસી, ગળફામાં લોહી પડવું, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પસીનો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. અન્ય અવયવોનો ચેપ ચિહ્નોમાં વધારો કરે છે. રેડિયોલોજી સામાન્ય રીતે છાતીનો એક્સરે, ટ્યુબરક્યુલિન ચામડી પરીક્ષણ, લોહીનું પરીક્ષણ તેમજ માઇક્રોસ્કોપિક તપાસ અને શરીરના સ્ત્રાવોનું માઇક્રોબાયોલોજિકલ કલ્ચરને આધારે આ રોગનું નિદાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિને આ ટીબીનો રોગ થયો હોય તો તે તાત્કાલિક આ રોગનું નિદાન કરાવે. જો તમે આ રોગનું નિદાન નહીં કરાવો, જે વ્યક્તિ આ રોગનું નિદાન નહીં કરાવે તો આ રોગની અંદર વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે, તે ખાસ કહેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડે કે કોઈને આ ટીબી રોગ થયો છે તો તેને તાત્કાલિક સારવાર લેવાનું કહો. કોઈ સારા ડૉક્ટર પાસે જાય, સિવિલ હોસ્પિટલમાં જાય, જીત્રી હોસ્પિટલમાં જાય અને આ રોગનું નિદાન કરાવે. જો આ રોગનું નિદાન નહીં કરાવે તો તે વ્યક્તિનું જીવન શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચિકનગુનિયા વિશે થોડું રિવિઝન કર્યું અને ટીબી વિશે જાણકારી પ્રાપ્ત કરી. તેના વિશે આપણે લખ્યું અને તેના ચિત્રો પણ આપણે જોયા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને અલગ અલગ બીમારીઓ વિશે માહિતી પ્રાપ્ત કરવાની મજા આવી. હવે મને એ બધી બીમારી વિશે તમારે લખીને બતાડવાનું છે કે તમે આ જે વિડીયો જુઓ છો તેમાં કઈ બીમારી વિશે મિસે તમને લખાણ લખાયું તેના વિશે જે છે એ મને એક ફોટો મોકલાવજો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર જે છે એ હું અહીંયા પૂર્ણ કરું છું અને હોમવર્કમાં જે છે એ બધી બીમારીઓ વિશે જે અત્યાર સુધી મેં જેટલી બીમારીઓ વિશે તમને માહિતી પ્રાપ્ત કરાવી ચિત્રો સહિત એ બધા વિશે મને
तमारे लखीने बताड़वानू रहसे। तो विद्यार्थी मित्रों, खुदा हाफिज, बाय बाय, थैंक यू।